સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજીવનગર સરદાર પોલીસ ચોકી પાસે આજરોજ લોક સંવાદ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજીવનગર વિસ્તારના લોકો તેમજ રાજીવનગરના અગ્રણીઓ દ્વારા જોઈન્ટ કમિશનર માલ સાહેબ તેમજ ડીસીપી ભક્તિ ઠાકર મેડમ તેમજ રેસીપી પી કે પટેલ સાહેબ તેમજ પૂણા પોલીસ સ્ટેશન પીઆઈ વિજય કોલડિયા સાહેબનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જોઈન્ટ કમિશનર માલ સાહેબ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે આપ આગળ આવી પોલીસને મદદ કરો, જેમાં ટ્રાફિક નિયમ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વ્યાજખોરોને ડામવા માટે અને વ્યાજખોરો દ્વારા જે ગરીબ લોકોને હેરાનગતિ કરવામાં આવતી હોય તેવા વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આવા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ લખાવો, આગળ આવો, જેથી કરીને નાના વિસ્તારના લોકોને વ્યાજની જુંગરમાંથી કઢાવવા તેમજ વ્યાજખોરો દ્વારા થતી કનડગતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશન આવી ફરિયાદી કરો એવી જાગૃતતા લાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી, તેમજ આપની આજુબાજુમાં જો કોઈ ગુનાહિત કાર્ય થતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય ધનરાજસિંહ વાળા, સુરત. આજરોજ પૂણા પોલીસ સ્ટેશનની હદની સરદારનગર ચોકી વિસ્તારમાં ખાસ કરીને વ્યાજખોરો વિરુદ્ધ ચાલતી ગુજરાત સરકારની મુહિમ અનુસંધાને અને સાથે સાથે નેશનલ જે ટ્રાફિક અવેરનેસ વીકનું જે કાર્યક્રમ ચાલે છે એ અનુસંધાને અહીંયા એક લોક દરબાર લોક સંવાદનું આયોજન કરવામાં આવેલ. આશરે ટૂંકમાં 200 જેટલા લોકો અહીંયા આજુબાજુની આ જે વસ્તી છે વસ્તીના લોકો હાજર રહેલા. મૂળતઃ વ્યાજખોરોના કારણે અમુક લોકો જે પરેશાન થાય છે, વધુ વ્યાજ લેવામાં આવે છે, એના કારણે ઘણી જગ્યાએ લોકો સુસાઇડ જેવા ટૂંકમાં અંતિમ પગલાં ભરે છે. આવું ન કરે એ માટે પોલીસ તરફથી આજનો આ લોક દરબાર અહીંયા રાખવામાં આવેલો. અહીંયા તમામને સેન્સિટાઇઝ કરવામાં આવેલા અને તમામ લોકોને પોલીસની જે કાર્યવાહી ચાલે છે એ બાબતે અવગત કરવામાં આવેલા. અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો, અલગ અલગ જાતિના લોકો, ખાસ કરીને જે લોકો મજદૂરી કરીને પોતાના જીવન ગુજારે છે એવા આ આર્થિક સંકળામણ ધરાવતા એરિયા છે અને આ એરિયાની અંદર પોલીસે આ પ્રોગ્રામ કર્યો છે. એક અરજદાર બેન, એમણે પોતાના પરિવારમાં આ વ્યાજખોરી બાબતેની મુશ્કેલી હોવાની જાણ કરી છે. એ બેનના દીકરી એ બીજી જગ્યાએ એમના મેરેજ લગ્ન કરેલા છે ત્યાં છે અને ત્યાં એમને પ્રશ્ન છે, એટલે એમને બોલાવી અને પૂણા પોલીસ એ અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરશે. હું આ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સુરત પોલીસના પોલીસ કમિશનર અજય તોમર સાહેબના એક ખાસ મેસેજ કહેવા માગું છું કે કોઈ પણ લોકોને વ્યાજખોરી બાબતે કોઈ પણ પ્રકારે હેરાનગતિ હોય અને જે લોકોને જે પર્સન્ટેજ વ્યાજના છે એ ટકાવારીથી વધારે વ્યાજ લેતા હોય અથવા તો ધાક ધમકી કરતા હોય અને પઠાણી ઉઘરાણી કરતા હોય આવી કોઈ પણ રજૂઆત હોય તો સુરત શહેરના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ અને આ રજૂઆત છે એ રજૂઆત આપી શકે છે. પોલીસ હર હંમેશ આ ગત વર્ષમાં પણ લગભગ 50-60 જેટલા કેસો સુરત પોલીસે કર્યા છે. આ વર્ષે ટૂંકા ગાળામાં ડ્રાઈવ દરમિયાન 100 જેટલા વ્યાજખોરીના ગુના પોલીસે આ જાન્યુઆરીના પહેલા વીકમાં દાખલ કરેલા છે અને આ જે મુહિમ છે એ મુહિમ પોલીસ સતત ચલાવી રહી છે. તો સુરતમાં જે પણ લોકોને આવી કોઈ પણ રજૂઆત હોય નજીકના પોલીસ સ્ટેશને જઈ અને તેઓ ફરિયાદ કરી શકે છે. થેન્ક યુ.